મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને મળેલા અનામત મુદ્દે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે સૂચક નિવેદન આપ્યું. મહારાષ્ટ્ર સરકાર અનામત આપી શકતી હોય તો ગુજરાતમાં પણ સવર્ણ સમાજને તેનો લાભ મળવો જ જોઈએ. લાલજી પટેલે સરકાર સમક્ષ સવાલો ઉઠાવતા જણાવ્યું છે કે મહારાષ્ટ્ર સરકાર જો અનામત આપતી હોય તો ગુજરાતના સવર્ણ સમાજને તેનો લાભ કેમ ન મળે. આંદોલન કરવામાં આવ્યું, એ આંદોલનની અંદર એ લોકોએ જે આવેદન પત્ર આપ્યા હતા તો મરાઠી સરકારે એમના આવેદનો સ્વીકાર કરી અને વહેલામાં વહેલી તકે હજારો ગામની અંદર સર્વે કરાવ્યો અને સર્વે કરાયા પછી એ લોકોને ગઈકાલે મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે ભાઈ આ લોકોને 16% અનામત આપવા માટેની ઓબીસીની અંદર ભલામણ પણ કરીને લગભગ માન્ય પણ રાખી દીધું. તો મને એવું લાગે છે ગુજરાત સરકારે પાટીદાર દ્વારા છેલ્લા 3.5 વર્ષથી અમે આંદોલન કરીએ છીએ તો અમારા હજારો જે આવેદનપત્રો હતા અને જે અમે ઓબીસી આયોગમાં રજૂઆત કરી હતી એ બધી અભરાઈ ચડાઈ એવું લાગે છે.